નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7 માં પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. બરાબર, તો આપણે ધોરણ 6 માં પૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણી ગયા. આપણને ખબર છે કે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે, તો પણ આપણે ફરીથી એકવાર એને યાદ કરી લઈએ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં ધન બરાબર.
મોહન તેના
કેટલી શિલ્લક છે મતલબ તમે ઉપાડ્યું પછી કેટલા પૈસા વધ્યા એ અહીંયા આપણે ગણવાનું છે તો પહેલા આપણે લખીએ જમા કરેલ રકમને આપણે કયા પૂર્ણાંક વડે દર્શાવીશું જમા કર્યું ઉમેર્યું તો ધન પૂર્ણાંક વડે દર્શાવીશું બરાબર જો તમે લઈ લેતા હોય તો બાદબાકી હવે માઈનસ છે હવે આપણે શું જોવાનું છે ઉપાડ પછી ખાતામાં કેટલી શિલ્લક છે તો હવે ઉપાડ પછી ખાતામાં વધેલ શિલ્લક કેટલા વધ્યા અહીંયા શું કર્યું ખાતામાં 2000 હતા એમાંથી તમે ઉપાડી લીધા ઓછું કર્યું તો શું આવશે બાદબાકી ઓછું કરવાનું હોય એટલે શું આવે બાદબાકી તો અહીં આપણે જોઈએ 2000 મૂક્યા એમાંથી કેટલા ઉપાડી લીધા છે 1642 જો છા 1642 હવે તમે આની બાદબાકી કરો તો બાદબાકી કરવા માટે 2000 ઓછા 1642 બરાબર 0 અને 2 ના જાય એ ઉપર કેટલા આવશે 10 બાજુમાં 10 કો લેશું 9 એના બાજુમાં 10 કો 9 બે ઉપર 1 ઓછા થશે એટલે 1 હવે 10 માંથી 2 જાય એટલે 8 9 માંથી 4 જાય એટલે 5 9 માંથી 6 3 1 માંથી 1 જાય તો 0 કેટલા વગેરે કેટલા વગેરે 358 રૂપિયા તો અહીંયા કેટલા આવશે 358 રૂપિયા તો ખાતામાં હવે કેટલા વધે આટલા ઉપાડી લીધા પછી 358 રૂપિયા વધે બરાબર અહીંયા સુધી ખબર પડી ગઈ તમારે દરેક દાખલામાં જો જમા કરાવવાનું હોય તો સરવાળો કરવાનો ઉપાડવાનું હોય ઓછું કરવાનું હોય તો શું આવશે બાદબાકી આવશે હવે અહીં આપણે આ બાજુ જોઈશું અહીંયા શું કીધું છે નીચે આપેલી કિંમતોને એ અને બી માટે અહીંયા એ અને બી ની કિંમતો આવી છે બરાબર તો આ સૂત્ર એમાં ગણવાનું છે અહીંયા બધે એક સૂત્ર આપેલું છે સમીકરણના સ્વરૂપમાં એ તમારે સાબિત કરવાનું છે કે જો આ મૂકો તો બરાબર આ થવું જોઈએ જો બંને સરખું થાય તો આ સાચું બરાબર તો આપણે એક ઉદાહરણ લઈએ આપણે એનું પહેલું ઉદાહરણ લઈશું એ બરાબર કેટલા છે 21 તો એ પહેલા માટે આપણે સૂત્ર લખીએ બરાબર એ વત્તા બી આ સમીકરણમાં આપણે મૂકવાના છે બરાબર તો પહેલા દાખલામાં એ બરાબર કેટલા મૂકવાના 21 તો અહીંયા કેટલા મૂકીશું 21 ઓછા ઓછા બી માટે કેટલા મૂકવાના છે 18 એ એટલે 21 વત્તા બી માટે 18 બરાબર હવે અહીંયા શું છે ઓછા ઓછા વત્તા તો 21 વત્તા 18 બરાબર 21 વત્તા 18 તમે લખી શકો હવે 21 વત્તા 18 કેટલા થશે 39 આ બાજુ પણ કેટલા થશે 39 બંને જવાબ કેવા આવે છે સરખા આવી ગયું સરખું આ બંને સરખું થઈ ગયું તો એ જ રીતે હવે તમારે આ a બરાબર 75 અને b બરાબર 84 લઈને તમે ગણી શકો હવે તમારે જાતે ગણવાનું બરાબર હવે આપણે ચાર દાખલા શીખ્યા હવે પાંચમો દાખલો એની રકમ જોઈએ તો વાક્યને સાચું બનાવવા માટે ખાનામાં ગ્રેટર ધેન લેસ ધેન અથવા બરાબર ચિહ્નનો ઉપયોગ કરો બરાબર તમારે આ ગમે તે ચિહ્ન આ ત્રણમાંથી ગમે તે એક ચિહ્ન અહીંયા મૂકવાનું ગણતરી કરીને બરાબર તો સૌપ્રથમ આપણે અહીંયા આની ગણતરી કરીએ કરી દઈએ તો માઇનસ આ પહેલા એમને મૂકી દેશું વત્તા ઓછા શું થશે ઓછા હવે આ બાજુ ઓછા ઓછા શું થશે વત્તા બરાબર હવે અહીંયા બંને નિશાની સમાન છે શું થશે સરવાળો મોટી સંખ્યાની નિશાની મોટા 8 છે તો નિશાની માઇનસ સરવાળો થશે 12 બરાબર આ બાજુ શું થશે મોટી સંખ્યાની નિશાની હવે એક વત્તા છે એક ઓછા છે બરાબર શું થશે બાદબાકી 8 માંથી 4 જાય કેટલા રહેશે 4 હવે અહીંયા માઇનસ 12 અને માઇનસ 4 જવાબ આવે બરાબર તો જો માઇનસ 12 મોટા હોય તો તમારે આ બાજુ નિશાની મૂકવાની
Terima kasih.